નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ કાલે જાહેર કરી દેવામાં આવ્યું હતું. તો હવે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ કઈ કઈ પ્રોસેસ કરવી પડશે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જીકાસ પોર્ટલ રિલેટેડ, શિક્ષણ જગત રિલેટેડ આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તમે જોઈ શકો છો એ પ્રમાણે જીકાસ UG એડમિશન શિડ્યુલ કી ડેટ્સ 2024, એટલે કે ગુજરાત યુનિવર્સિટીનો આ ઓફિશિયલ પરિપત્ર છે અને એની અંદર જણાવવામાં આવેલું છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ કઈ પ્રોસેસ કરવાની રહેશે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ કોર્સીસ BA, BJMC, BCOM, BSc, BBA, BCA 5-year ઇન્ટિગ્રેટેડ કોર્સ, એટલે કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ, BCA અને જે 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ આવે છે એ તમામે તમામ કોર્સના વિદ્યાર્થીઓ માટે આ પરિપત્રની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે યુનિવર્સિટી દ્વારા જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર પાડવાનું હતું એ 13/6/2024 સાંજે 5 વાગ્યા પછી બહાર પાડવાનું હતું. હવે આ વિદ્યાર્થીઓને શું કરવાનું રહેશે, જે અગત્યની તારીખ છે એ વિદ્યાર્થીઓએ પ્રેફરન્સ આપેલ ચોઇસ ફિલિંગ તેમજ વિદ્યાર્થીના મેરિટ આધારે પ્રોવિઝનલ એડમિશનની ફાળવણીમાં યુનિવર્સિટી દ્વારા કોઈ ભૂલ જણાય તો વિદ્યાર્થીઓએ તેની રજૂઆત જીકાસ ઇન્ફોર્મેશન સેન્ટર પાસે પાસા ભવન સામે ગુજરાત યુનિવર્સિટી નવરંગપુરા અમદાવાદ માટે કરવાની અંતિમ તારીખ છે. એટલે કે આજે 14/6/2024 સાંજે 5 વાગ્યા સુધી તમને જો જે આ પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે એની અંદર કોઈપણ પ્રકારની ભૂલ તમને લાગતી હોય તો તમે આ જે એડ્રેસ આપ્યું છે ત્યાં જઈ અને જાણ કરી શકો છો. એના પછી વિદ્યાર્થીઓ જે સ્ટેપ કરવાનું છે એ ખૂબ જ અગત્યનું છે, એ છે ફાઇનલ એડમિશનની ફાળવણી તારીખ. એટલે કે ગુજરાત યુનિવર્સિટીનું જે ફાઇનલ એડમિશન ઓફર છે એ 15/6/2024 સાંજે 5 વાગે જાહેર કરવામાં આવશે. તો હવે તમારે સિમ્પલી શું કરવાનું છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવી ગયું હશે અને તમને જે કોલેજની અંદર તમારે એડમિશન લેવું છે એ કોલેજ મળી ગઈ હશે. તો હવે તમારે 15/6/2024 સાંજે 5 વાગે પહેલાં ફાઇનલ મેરિટ લિસ્ટ છે એની અંદર તમારું નામ આવે છે કે એ નહીં તે ચેક કરવાનું છે. અને જો ફાઇનલ લિસ્ટની અંદર પણ તમારું નામ આવી જાય તો તમારે શું કરવાનું છે, વિદ્યાર્થીઓએ ફાઇનલ એડમિશન લેટર, અસલ માર્કશીટ, કેટેગરીના પ્રમાણપત્રો વગેરે મેરિટને લગતા તમામ ડોક્યુમેન્ટ તેમજ જરૂરી ફી લઈ કોલેજ સમય દરમિયાન કોલેજમાં રિપોર્ટિંગ કરવાની તારીખ 18/6/2024 25/6/2024, એટલે કે 15/6/2024 સાંજે 5 વાગ્યા પછી ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફાઇનલ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. જો એની અંદર પણ તમારું નામ હોય તો તમારે 18/6/2024 25/6/2024 દરમિયાન તમારું જે કોલેજની અંદર સિલેક્શન થયું હોય એ કોલેજની અંદર જે ફાઇનલ એડમિશન ઓફર જીકાસ પોર્ટલ પરથી તમારે ડાઉનલોડ કરવાનો છે એ ડાઉનલોડ કરી ઓરિજિનલ માર્કશીટ 10 અને 12ની, જે તમારે કાસ્ટ સર્ટિફિકેટ હોય એ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ્સ એ લઈ અને તમામ જરૂરી ફી લઈ અને કોલેજમાં પહોંચી જવાનું છે. કોલેજ સમય દરમિયાન ત્યાં તમે કોલેજનું પ્રવેશ ફોર્મ ભરવા છે તમારા જોડે અને જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને તમારો પ્રવેશ છે એ થઈ જશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે ગુજરાત યુનિવર્સિટીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. તો હવે વિદ્યાર્થીઓએ કઈ પ્રોસેસ કરવાની રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.